नमस्ते विद्यार्थी मित्रों, डेल्टा एजुकेशन सिस्टम द्वारा संचालित आ डेल्टा ऑनलाइन एजुकेशन यूट्यूब एजुकेशन में बधा हार्दिक स्वागत है। धोरण 12 अंदर आज आप 12 डिस्कस करवानी छे। दोस्तों धोरण 12 अंदर आप घणु बधु ग्रामर आप समझा छे। आ ग्रामर नी अंदर आप चर्चा करिए तो एक्टिव पेसिव चेंज द टेक्स इनडायरेक्ट स्पीच कंस्ट्रक्शन एडिटिंग एरर नाना नाना घणा बधा सिवायना पॉइंट्स आपणे ભણ્યા છે। આટલો ગ્રામરનો અભ્યાસ કરજો જેટલું ચલાવ્યું છે એટલું। આજે આપણે ટેક્સ્ટબુકની વાત કરવાની છે દોસ્તો। આ ટેક્સ્ટબુકની અંદર આપણે કેટલા યુનિટ છે એની ચર્ચા કરી દઉં, તમને સિલેબસની પહેલાં કોન્સેપ્ટ આખો ક્લિયર કરાવું। તો આપણે ટેક્સ્ટબુકની અંદર યુનિટ 1-6 છે। કેટલા યુનિટ લેવાના છે? યુનિટ 1-6, આ 6 યુનિટનો આપણે અભ્યાસ કરવાનો છે દોસ્તો। આ 1-6 યુનિટની અંદર ક્યાં ક્યાં યુનિટ છે એ બી તમને જણાવી દઉં। તો આ 1-6 યુનિટની અંદર એમાં યુનિટ 1 છે જે આપણો, એમાં રીડ 1 આવશે, એ છે કેન યુ ઇન્સ્ટોલ લવ, કેન યુ ઇન્સ્ટોલ લવ, એક આ યુનિટ છે દોસ્તો યુનિટ 1, જે જે પૂછાવવાનું છે આપણે એક એક્ઝામની અંદર અને ક્યાં ક્યાં પાઠ તૈયાર કરવાના છે એ આપણે જોઈ રહ્યા છીએ। એમાં જે રીડ 2 છે, આ રીડ 2ની અંદર ધ સનરાઈઝ ઓન ધ કાંચનજંઘા, કાંચનજંઘા આ પોયમ છે, રેડી। યુનિટ 1ની અંદર રીડ 1 છે એ કેન યુ ઇન્સ્ટોલ લવ છે, અને રીડ 2 છે એ ધ સનરાઈઝ ઓન ધ કાંચનજંઘા। હવે આપણે યુનિટ 2ની વાત કરીએ તો એમાં પણ 2 રીડ છે, રીડ 1 છે અને રીડ 2 છે। રીડ 1 છે અનફોર્ગેટેબલ હોલ્ટ ડિઝની, અને રીડ 2ની અંદર એમાં પોયમ છે ધ શેપર સેપ્ટ, આ પોયમ છે આ રીડ 2। યુનિટ 3ની જો વાત કરવામાં આવે તો યુનિટ 3માં પણ 2 રીડ આપેલા છે, રીડ 1 છે રીડ 2 છે, એમાં મેનેજ યોર સ્ટ્રેસ, અને સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ, આવા 2 છે ભાગ આપેલા છે। યુનિટ 4ની અંદર એમાં રીડ 1 છે અને રીડ 2, એમાં પણ 2 રીડ આપેલા છે। એમાં રીડ 1 છે ધ એડજસ્ટમેન્ટ, નાના નાની છે, ધ એડજસ્ટમેન્ટ નાના નાનીનો પાઠ સરસ મજાનો આપેલો છે, અને પોયમની અંદર બ્લાઇન્ડ ડેફ ફિશ છે, આ પોયમ છે। યુનિટ 5ની અંદર એમાં પણ 2 રીડ છે, રીડ 1 છે અને રીડ 2 છે, આ બંનેની અંદર પણ આપણે જોઈએ તો આર્ટ્સ છે, રીડ 1નો યુનિટ છે આર્ટ્સ આ પાઠ છે, અને રીડ 2ની અંદર છે એમાં જે કવિતા છે નો મેન આર ફોરેન,
કોઈ વિદેશી નથી, આ પોઈન્ટ છે. હવે જે યુનિટ 6 છે એની અંદર એક જ રીડ છે, સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, હેલન કેલર. આ રીતનું આપણે તૈયાર કરવાનું છે ટેક્સ્ટ બુકની અંદર. આ સિવાય તમારે સપ્લિમેન્ટરી તો તૈયાર કરવાના જ છે. સપ્લિમેન્ટરી જે આપણી લેફ્ટ વિંગ છે ને એની અંદર યુનિટ 1 to 16 છે દોસ્તો. હવે યુનિટ 1ની અંદર એમાં જે રીડ 1 છે એ કેની ઇન્સ્ટોલ લઉં છે, આ જે છે એ પોએમ છે. પોએમ 1 આવશે, 2 આવશે અને 3 અને 4 પોએમ છે દોસ્તો ટોટલ. એટલે આપણે આના ભાગ પાડીએ તો પોએમ 4 થાય, તો બાકીનું જે બધું વધે છે એ યુનિટ જે વધશે એ કેટલા વધશે, તો કે 7 વધશે. એક એક તો છે જ 6-6માં, આ ઉપરાંત 3માં બંને છે જો. એટલે 7 યુનિટ છે અને 4 પોયમ છે. હવે આમની અંદરથી આપણે જે એક્ઝામની અંદર જે પૂછાય છે, હવે કેટલા કેટલા માર્ક્સ છે ટેક્સ્ટ બુકના માર્કિંગનું આપણે વિશ્લેષણ કરીએ. આ જે ટેક્સ્ટ બુક છે એના માર્ક્સનું આપણે વિશ્લેષણ કરીએ તો ટેક્સ્ટ બુકમાં કેટલા માર્ક્સ સમાયેલા છે એ જોઈએ. તો કે એક તો રીડ એક્સટ્રેક્ટ્સ, આ જે રીડ એક્સટ્રેક્ટ્સ છે એ 10 માર્ક્સ છે. પછી શોર્ટ નોટ, 2 શોર્ટ નોટ આવશે દોસ્તો, એટલે 6 માર્ક એના છે. ત્યાર પછી આમની ગ્લોસરી આવશે, જે બ્લેન્ક વાળી ખાલી જગ્યાએ 10 માર્ક એના છે દોસ્તો. અને ટ્રુ ફોલ્સ આવશે, એના 3 માર્ક છે. થઈ ગયા 10 ને 6 16 ને 4 20 ને 3 23, આ યુનિટના છે. અને એક પોએમ આવશે આપણે, આ જે પોએમ છે એના 5 માર્ક છે. એટલે 23 ને 5 કેટલા થશે, 28, 28 માર્ક થાય છે. આ 28 માર્કને આપણે કવર કરવા ખૂબ જરૂરી છે દોસ્તો. આ જે યુનિટ છે બધા યુનિટમાં કેની ઇન્સ્ટોલ લવ, ધ સનરાઈઝ ઓન ધ કાંચનજંઘા આ પોએમ છે, અનફોર્ગેટેબલ હોલ્ટ ડિઝની, ધ શેપર શેપ, મેનેજ યોર સ્ટ્રેસ, સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ છે, ધ એડજસ્ટમેન્ટ, બ્લાઇન્ડ ડેપ ફીસ એ પોએમ છે, આર્ટ્સ છે, નો મેન આર ફોરેમ એ પોએમ છે, અને સ્ટ્રાઇક અગેન્સ્ટ હોર. આટલો આપણે અભ્યાસ કરવાનો છે. આ એના માર્કિંગ છે. તો ખાસ ગ્લોસરીનું શબ્દભંડોળ પણ જોશે. આ ઉપરાંત પાઠની વિસ્તૃત સમજૂતી પણ જોશે દોસ્તો. ત્યારે જ આપણે આજે આપણા માર્કિંગ આમની અંદર છે એ આપણે કવર કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટની શરૂઆત જ કરવા જઈ રહ્યા છીએ, જેમાં યુનિટ 1 છે. યુનિટ 1 છે અને એમનું રીડ 1 છે એ કયું છે, તો કે કેન યુ ઇન્સ્ટોલ લવ. શું તમે પ્રેમને પ્રતિસ્થાપિત કર્યો છે, આવું કહે છે. જે શબ્દ આવશે એ સાથે સાથે હું તમને લખાવતો જઈશ. આપણે બધા જાણીએ છીએ લવ શબ્દથી આપણે બધા ખૂબ પરિચિત છીએ, જેને આપણે પ્રેમ કહીએ છીએ દોસ્તો. લવ યાની પ્રેમ. તો આ જે પ્રેમ શબ્દ છે આ શબ્દ ઉપર
આપણે જેટલું બોલીએ ને એટલું ઓછું છે. ઢાઈ અક્ષર કા શબ્દ જે છે પ્રેમ, પેલી દ્રષ્ટિએ વિચાર આપણે એવું થાય કે આમાં કંઈક પ્રેમની કંઈક કહાણી હશે કે પ્રેમ વિશે કંઈ લખાણ લખ્યું હશે. પ્રેમના ઇતિહાસથી પણ આપણે ખૂબ વાકેફ છીએ, હાલણ દેવરાના પ્રેમથી જાણીએ છીએ, ઘણા બધા પ્રેમના ઇતિહાસથી આપણે જાણીએ છીએ. એ આ પ્રેમની વાત નથી. આ જે પ્રેમ છે એ ઇન્સ્ટોલ, પહેલો શબ્દ છે, હું તમને લખાવી દઉં છું. ગ્લોસરીનો ખાસ અભ્યાસ કરજો. ઇન્સ્ટોલ, ઇન્સ્ટોલ એટલે પ્રસ્થાપિત કરવું. પ્રેમને પ્રસ્થાપિત કરવાની વાત છે દોસ્તો. મનુષ્ય જાતિની અંદર આપણે જે મનુષ્યનો સ્વભાવ છે, આ મનુષ્ય જાતિની અંદર કેટલા બધા ગુણો રહેલા છે. આ જે ગુણો છે એમના ત્રણ પ્રકાર છે. એક સત્વ, બીજો પ્રકાર છે રજસ, અને ત્રીજો પ્રકાર છે તમસ. આ ત્રણ પ્રકારના ગુણો આપણામાં રહેલા છે દોસ્તો. શાળાની અંદર આપણે અભ્યાસ કરતા હોઈએ, ઘણા બધા વિદ્યાર્થીઓ તમે એવા જોયા હશે કે કોઈ એક વિદ્યાર્થીની પેન પડી હોય તરત એક લઈ લે છે છાનો મૂનો. કેટલા નિમ્ન કક્ષાના વિચારો આપણે ધરાવતા હોઈએ છીએ. એક વિદ્યાર્થી એવો છે કે કોઈની પેન પડી ગઈ છે એ લઈ અને એમને સુપ્રત કરે છે, અથવા તો શાળાના હેડમાસ્ટરને આપી દે. એક રૂપિયાનો સિક્કો બી ગ્રાઉન્ડમાં મેળો હોય મેદાનની અંદર તો બી આપી દે છે. આ સત્વ ગુણ છે. લઈ લેવું, ના આપવું, છાનું માનું લેવું, આ બધા રજસ અને તમો ગુણો છે દોસ્તો. કેવા કેવા ગુણો હોય છે આપણામાં દોસ્તો? આપણે બધા ઘણીવાર હામાં હા કરતા હોઈએ, નામાં ના કરતા હોઈએ, ઘેટા બકરાના ટોળાની જેમ, જેમ એક બાજુ એક ઘેટું જાય એમ બધા એ બાજુ વળે એની જેમ આપણે જીવીએ છીએ. ધીસ ઇઝ નોટ પ્રોપર વે ઓફ લાઈફ. જીવનનો આ યોગ્ય રસ્તો નથી. શું કહે છે? આપણે બધાએ આ જે પ્રેમ છે આ પ્રેમના પ્રતીકને આપણે ઇન્સ્ટોલ કરવાનું છે દોસ્તો. બાકી તો જગતની અંદર આપણે જોઈએ, મારી જોડે સાયકલ છે, હું ફોર વ્હીલ કે ટુ વ્હીલરવાળાને હું જોઉં એટલે મને દુઃખ થાય. ટુ વ્હીલર જ જેની પાસે છે એ ફોર વ્હીલવાળાને જોઈને દુઃખ થાય છે. ફોર વ્હીલવાળો છે એ કોઈ ઊંચી ગાડી હોય, ચાર ચાર બંગડીવાળી હોય કે ઓડી હોય, આને જોઈને દુઃખી થાય. એ પ્લેનવાળાને જોઈને દુઃખી થાય ને એ બધા અંબાણીને જોઈને દુઃખી થાય. બધું હાલે છે. હું ફક્ત મારી કક્ષાએ મારે જોવાનું અને વિચારવાનું છે દોસ્તો. એક્ઝામના બેઝ ઉપર પણ દરેક યુનિટ આપણા માટે ખૂબ અગત્યના બનશે. આપણી જોડે 11 વસ્તુનો ટેક્સ્ટબુકમાંથી અભ્યાસ કરવાનો છે. એમાં 4 પોયમ છે અને 7 યુનિટ છે. 4 પોયમમાંથી 5 માર્ક છે. તો ખાસ મારો તમને આગ્રહ છે, ગ્લોસરી તમે કરતા જાઓ, યુનિટને બરાબર સમજતા જાઓ. જોઈએ શું કહેવા માગે છે. યુનિટ છે એ કસ્ટમર સર્વિસ REP છે. ટેક્સ્ટબુક પણ સાથે સાથે રાખજો આ વિડીયો વખતે. આપણે બધાને ખબર છે, બહુ જૂનો શબ્દ છે કસ્ટમર. જેનો સમાનાર્થી એક બીજો મિનિંગ છે કન્ઝ્યુમર. એનો અર્થ શું થાય છે? તો કે ગ્રાહક. કન્ઝ્યુમર એક કસ્ટમરનો સમાનાર્થી છે દોસ્તો. કસ્ટમર, કસ્ટમર એટલે ગ્રાહક.
એનો સમાનાર્થી મિનિંગ કયો થશે? તો કે કન્ઝ્યુમર, એટલે પણ ગ્રાહક સેવાય. સર્વિસ ત્યાર પછીનો શબ્દ હતો. સર્વિસ, સર્વિસ એટલે સેવા. રિપ્રેઝન્ટેટિવ, રિપ્રેઝન્ટેટિવ એટલે પ્રતિનિધિ. સ્ટાર્ટિંગ જ પાઠ આપણો એમ કહે છે, કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ એટલે ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિ. મતલબ કોઈ સ્ટોર હોય, કોઈ સ્ટોરે આપણે ગ્રાહક થઈને કસ્ટમર થઈને ગયા હોય, આપણી સામે જે સ્ટોરવાળા બેઠો હોય, જે સેલ્સમેન જેને આપણી ભાષામાં કહીએ, આ ગ્રાહક સેવા જે પૂરી પાડે છે એ પ્રતિનિધિ છે. શું કહે છે? કેન યુ ઇન્સ્ટોલ લવ? આ કસ્ટમરને કહે છે કે શું તે પ્રેમને, શું તમે પ્રેમને પ્રસ્થાપિત કર્યો, ઇન્સ્ટોલ કર્યો. આપણા લગભગ ઓલમોસ્ટ બધા પાસે મોબાઈલ છે. મોબાઈલની અંદર કેમ આપણે પ્લે સ્ટોર આઈડી બનાવીને પ્લે સ્ટોરમાંથી બધું આપણે ઇન્સ્ટોલ કરીએ, અલગ અલગ પ્રકારની બધી વસ્તુ. સેમ એ જ ભાષા આ કહે છે. શું તે પ્રેમને ઇન્સ્ટોલ કર્યો એવું કહે છે ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિ. જે કન્ઝ્યુમર આવે છે, જે કસ્ટમર આવે છે, આ કસ્ટમરને કહે છે કે શું તે પ્રેમને પ્રતિસ્થાપિત કર્યો છે. શું કહે છે કસ્ટમર? જોઈએ. આઈ કેન ડૂ દેટ, મેં એ કર્યું. આઈ એમ નોટ વેરી ટેકનિકલ, બહુ ટેકનિકલી હું જાણતો નથી. આપણે મોબાઈલ હોય તો ઓછું ભણેલા હોય, મોટી ઉંમરનો, એમ કે મને આમાં બહુ કંઈ ટપા પડતા નથી. ફોન આવે એટલે ઉપાડતા આવડે ગ્રીન સ્વિચથી, અને કટ કરતા આવડે છે, બસ. બીજું આમાં બહુ કંઈ ખબર પડતી નથી દોસ્તો. સમય બદલાઈ ગયો છે અત્યારે. ન કાંઈ આવડતું કે ઓલી તીન પતિને ઓલી ગેમ ઇન્સ્ટોલ કરીને ગેમ રમતા આવડતું, એ પાછું કોક પાસે આઈડી બનાવી લે ને ગેમ ઇન્સ્ટોલ કરી લે. ટેકનિકલી હું એટલું બધું જાણતો નથી, કસ્ટમર એવું કહે છે. બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ. પણ વિચારું છું કે હવે હું આ જે પ્રેમ છે, આ પ્રેમને ઇન્સ્ટોલ કરવા માટે હું તૈયાર છું એવું કહે છે. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ? તો આ પ્રેમને મારે હવે ઇન્સ્ટોલ કરવા હું તૈયાર છું, તો હવે મારે શું કરવું જોઈએ? સૌથી પહેલું કામ મારે શું કરવાનું છે દોસ્તો? કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ, ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિ સેઝ, કહ્યું, શું કહે છે? ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. પહેલું સ્ટેપ તારે શું કરવાનું છે? હાર્ટ. હાર્ટ એટલે શું થશે? હૃદય. પહેલું સ્ટેપ તારે એ કરવાનું છે કે સૌથી પહેલાં તારા હૃદયને ખોલી નાખજો. ઓપન યોર હાર્ટ, હૃદયને ખોલ, આ પહેલું કામ કરવાનું છે. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેન? હવે આના ઉપરથી ખબર પડી જાય, એને શબ્દ વાપર્યો છે મેમ. એટલે જે આ કસ્ટમર છે એ કોણ છે? એક સ્ત્રી છે દોસ્તો, આ ખાસ યાદ રાખજો. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? તમે તમારું હૃદય છે એ લોકેટ કરી લીધું છે? લોકેટેડ એટલે સ્થળ. કસ્ટમર સે યસ આઈ હેવ, બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઈટ નાવ. પરંતુ એમાં થોડા પ્રોગ્રામો અત્યારે ચાલી રહ્યા છે. હૃદય ખોલ્યું ને, હૃદયની જે પ્રેમને ઇન્સ્ટોલ કરવા માટેની જે જગ્યા થઈ ને, આ હૃદયની અંદર જોયું તો થોડા ઘણા પ્રોગ્રામો અત્યારે રનિંગ કરી રહ્યા હતા દોસ્તો.
કેટલા બધા પ્રોગ્રામ આપણા હૃદય હાર્ટમાં ચાલે છે, સત્વગુણવાળા ચાલે છે, તમોગુણવાળા ચાલે છે, રજોગુણવાળા ચાલે છે, ઘણા બધા પ્રોગ્રામ ચાલે છે, કેટલા બધા, મતલબ આપણી દેશી ભાષામાં કેટલા વિચારો આપણા માઇન્ડની અંદર ચાલતા હોય હૃદયના ભાવથી. કારણ કે ઓપરેટિંગ સિસ્ટમ બધી હાર્ટમાં છે આપણી. કેવા કેવા પ્રકારના આપણે બધા વિચારો કરીએ છીએ, શું કહે છે, ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાવ. સેવરલ શબ્દ પણ યાદ રાખજો, સમ થોડાક. એ થોડાક પ્રોગ્રામો અત્યારે ચાલી રહ્યા છે આપણા બધાની અંદર. થોડા થોડા નાના મોટા ગમે તે પ્રકારના વિચારો ચાલી જ રહ્યા હોઈએ છે. ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ ધે આર રનિંગ? આજે મેમ છે કસ્ટમર, એ ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિને એમ પૂછે છે કે હાર્ટની અંદર થોડા પ્રોગ્રામ અત્યારે હાલ રનિંગ છે, તો તે ઇન્સ્ટોલ, પ્રેમને ઇન્સ્ટોલ કરવામાં વાંધો નહીં પડે ને? ઇન્સ્ટોલ તો થઈ શકશે ને, બીજા પ્રોગ્રામે ચાલુ છે. ટેકનોલોજીની ભાષામાં સમજીએ તો આપણે મોબાઈલની અંદર એક વસ્તુ, એક કોઈ ન્યૂ એપ્લિકેશન ડાઉનલોડ કરવા મૂકી હોય અને બીજી પાછી મૂકીએ તો એ વેઇટિંગ આવે, એક થઈ જાય પછી બીજી થાય પછી ત્રીજી મૂકી, તો એવી રીતે વેઇટિંગ આવે. એમ આ એમ કહે છે કે બીજા પ્રોગ્રામ ચાલુ છે તો આ જે ઇન્સ્ટોલ કરવો છે એ થઈ શકશે? પ્રેમને ઇન્સ્ટોલ કરવો છે, નિમ્ન કક્ષાના વિચારો, રાગ દ્વેષ ગુસ્સો આ બધું મારે દૂર કરવું છે, કારણ કે પ્રેમને તો ઇન્સ્ટોલ ત્યારે જ થાય. વાયરસ છે તો વાયરસને આપણે કાઢવો જ પડે તો જ આપણને એ ડેમેજ ના પહોંચાડે, નહીંતર તો એ ડેમેજ પહોંચાડે આપણને વાયરસ છે. શું કહે છે આગળ, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેસ, ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિ કહે છે, વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેમ? અત્યારે ક્યાં ક્યાં પ્રોગ્રામ્સ એમની અંદર ચાલી રહ્યા છે મેમ, ક્યાં ક્યાં પ્રોગ્રામ ચાલી રહ્યા છે? કસ્ટમર કહે છે, લેટ મી સી, જોઈએ. આઈ હેવ પાસ્ટ હર્ટ એક્સ, લો એસ્ટીમ એક્સ, ગ્રજ એક્સ, એન્ડ રિસેન્ટમેન્ટ ડોટ કમ રનિંગ રાઇટ નાવ. ક્યાં ક્યાં પ્રોગ્રામ ચાલી રહ્યા છે? તો કે પાસ્ટ હર્ટ, એટલે ભૂતકાળના કર્મો, ભૂતકાળના જે જે મારા કાર્ય છે કરેલા છે એ છે લો એસ્ટીમ, નિમ્ન વિચારો. અત્યારે જોઈએ તો હર્ટની અંદર પાસ્ટ હર્ટ, ભૂતકાળના કર્મો, લો એસ્ટીમ, નિમ્ન કક્ષાના વિચારો, ગ્રજ એક્સ, દ્વેષનો ભાવ, ઈર્ષાના ભાવ ચાલી રહ્યા છે અત્યારે એમની અંદર. શું લાગે છે, આજે પાસ્ટ હર્ટ, ગ્રજ એક્સ, રિસેન્ટમેન્ટ ડોટ કોમ ને લો એસ્ટીમ, આ ચારેય પ્રકારના પ્રોગ્રામ્સ અત્યારે રનિંગ નાવ ચાલી રહ્યા છે ગ્રાહકના હૃદયમાં, તો શું લવ છે ઇન્સ્ટોલ થશે કે નહીં થાય? જોઈએ નેક્સ્ટ લેક્ચર.